ભારતમાં ક્રિકેટને ભગવાન માનવામાં આવે છે. દરેક શેરી ગલીઓમાં તમને ક્રિકેટના ચાહકો જોવા મળશે. ત્યારે આજરોજ 27મીએ ઓસ્ટ્રેલિયા ભારત વચ્ચે મુકાબલો થશે ત્યારે બંને ટીમના આગમન થતાં જ રાજકોટની ધરતી પર અલગ અલગ જ ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમનાર મેચમાં જોવા માટે ક્રિકેટર્સના ફેન પણ રાજકોટ પહોંચી રહ્યા છે. ત્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના ચાહક સુધીરજી પણ રાજકોટ પહોંચી ગયા છે. સચિન તેંડુલકરના ચાહક સુધીરજી ટીમ ઇન્ડિયાની ચીયર્સ કરવા માટે રાજકોટ પહોંચી ગયા છે. વાસ્તવમાં સુધીર નામના વ્યક્તિએ આ સચિનના સૌથી મોટા ફેન માનવામાં આવે છે. જ્યારે પણ સચિન ક્રિકેટ રમે ત્યારે તે દરેક મેચમાં હાજર રહેતો હતો અને આખા શરીર પર પોઈન્ટ લગાવીને દર્શકોની વચ્ચે પહોંચી જાય. સચિનની નિવૃત્તિ પછી પણ સુધીર દરેક ક્રિકેટ મેચમાં જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં રમનાર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા માટે સુધીર રાજકોટ પહોંચી ગયો છે. સુધીરે કહ્યું કે હું જે પણ કરું છું અને જ્યાં પણ ક્રિકેટ રમવા જાઉં છું એ બધું મારા આદર સચિન સરના કારણે જ શક્ય બન્યું છે. કારણ કે સચિન તેંડુલકર પોતે તેની મુસાફરી અને ટિકિટની વ્યવસ્થા કરે છે. આમ જો દુનિયામાં ક્રિકેટના 100થી પેશનેટ ફેન્સનો ઉલ્લેખ કરવામાં આવે તો ભારતના સુધીર કુમાર ચૌધરીનું નામ 100થી ટોપ પર છે. 31 વર્ષીય સુધીર સચિન તેંડુલકરના ફેન તરીકે ઓળખાય છે. સચિન તેંડુલકરની નિવૃત્તિ સમયે જો કોઈ 100થી વધુ રડ્યું હોય તો તે સુધીર હતા. સચિન તેંડુલકરને પોતાના ભગવાન માનનારા સુધીરે પોતાનું સમગ્ર જીવન ભારતીય ક્રિકેટને સમર્પિત કરી દીધું છે. સુધીર ચૌધરી 6 વર્ષની ઉંમરે સચિન તેંડુલકરના ફેન બની ગયા હતા. ટીવી પર ક્રિકેટ જોતી વખતે તેને ભારતીય ક્રિકેટ અને સચિન તેંડુલકર સાથે પ્રેમ થઈ ગયો હતો. સુધીરે 14 વર્ષની ઉંમરે અભ્યાસ છોડી દીધો હતો. વર્ષ 2005માં સુધીરે પોતાના જીવનો 100થી મોટો નિર્ણય લીધો હતો. તે ક્યારેય લગ્ન નહીં કરે તેવો નિર્ણય હતો. તેણે આ મોટો નિર્ણય લીધો હતો જેથી ભારતીય ક્રિકેટ ટીમને તમામ મેચો જોઈ શકે અને હાલમાં તે 700થી વધુ સ્ટેડિયમ સાથે ક્રિકેટની જોવા મળી રહ્યા છે.